नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर जीके लेक्चर सीरीज में आपनु स्वागत छे। मित्रों, आज आपणे भारतना इतिहासना महान राजा एवा चंद्रगुप्त मौर्य विषे माहिती लेवाना छे। तो आजे एमनी शुरुआत करीए भाग एकनी। तो आज शुरुआत करिए चंद्रगुप्त मौर्य। तो कि चंद्रगुप्त मौर्य समयगाड़ो शू हतो? तो कि ईस्वीसन पूर्वे 323 થી 295 सुधी पोते शासन पर रह्यो हतो, गादी पर रह्यो हतो। तो जोईए तो कि मौर्य वंशनो संस्थापक चंद्रगुप्त मौर्य हतो। एटले आ जे चंद्रगुप्त मौर्य छे एमणे कया वंशनी स्थापना करी हती? तो कि मौर्य वंशनी स्थापना करी हती। चंद्रगुप्त मौर्य ने पोताना गुरु चाणक्य एटले के एनु बीजुं नाम छे कौटिल्य अथवा त्रीजुं नाम छे विष्णुगुप्त नी मदद थी मगध शासकना धनानंदनी हत्या करी अने मगध पर अधिकार छे प्राप्त करी लीधो हतो। एटले के चंद्रगुप्त मौर्य छे एमणे पोताना गुरु जे चाणक्य छे एनुं ज बीजुं नाम छे कौटिल्य अने त्रीजुं नाम छे विष्णुगुप्त। तो एमनी मदद थी एमणे छे मगधनो जे साम्राज्यनो राजा हतो जे कया वंशनो हतो? तो कि नंद वंशनो शासक हतो अने एनुं नाम हतुं धनानंद। तो कि एमनी हत्या करी अने तेमणे छे मगध छे पोताना अधिकार क्षेत्रमां करी लीधुं हतुं। मित्रों, अहीं एक वार्ता जोड़ायेली छे अथवा लोकवायिका जोड़ायेली छे कि एवुं कहेवाय छे कि भाई चाणक्य छे अथवा कौटिल्य छे ई धनानंदना दरबारमां पोते छे ई गुरु तरीके पोताए छे ई काम करता हता। हवे एक वखत घटना एवी बने छे कि ए समयमां भारतना सरहद उपर विदेशीनું આક્રમણ થવા લાગ્યું હતું। આથી ચાણક્ય છે પોતે ધનાનંદને સમજાવવા માટે જાય છે કે ભાઈ ધનાનંદ, હવે મોતશોક કરવા અથવા શાસન કરવાનો હવે કોઈ આરામ કરવાનો કોઈ હક નથી અથવા કોઈ સમય નથી, હવે આપણે યુદ્ધની તૈયારી કરવી જોઈએ। પણ ધનાનંદ છે એ મિત્ર એવું કહે છે કે ધનાનંદ છે એ એમ કહે છે કે આપણે હવે અત્યારે કોઈ ઉતાવળ નથી, આપણી છે આપણી રાજધાની છે, આપણી પાસે ઘણું બધું સૈન્ય છે, હથિયારો છે, આથી આપણે કોઈ ટેન્શન અથવા ઉપાધિ કરવાની જરૂર નથી। આથી ચાણક્ય જતા રહે છે, પરંતુ એ દુશ્મનનું આક્રમણ હવે ભારતની સરહદ ઉપર નજીક આવવા લાગ્યું હતું। તો આ સરહદ ઉપર નજીક આવવા લાગ્યું હતું આથી હવે બીજી વખત ચાણક્ય છે એ ધનાનંદને સમજાવવા માટે જાય છે, પરંતુ ધનાનંદને છે એ ગુસ્સો આવી જાય છે કે ભાઈ દર વખતે આવીને મને છે એ કીધા રાખે છે અથવા મારું અપમાન કરે છે, આથી છે એવું દાસીઓને એવું કહે છે કે ભાઈ તમે આને ધક્કા મારીને બહાર કાઢો। આથી ચાણક્યને પણ ખોટું લાગી જાય છે અને પોતે છે એ એક પ્રતિજ્ઞા લે છે કે ભાઈ મને ધક્કા મારીને કોઈ કાઢવાની જરૂર નથી, પણ હું એક પ્રતિજ્ઞા લઉં છું જ્યાં સુધી તારા વંશનો અંત નહીં કરું ત્યાં સુધી હું શિખા મારી શિખા ઓળીશ નહીં। આવી કોઈ પ્રતિજ્ઞા લઈને પોતે છે મગધ રાજ્યમાંથી નીકળી જાય છે અને વચ્ચે મગધમાંથી જે તક્ષશિલા બાજુ આવતા હોય ત્યારે રસ્તામાં એક દ્રશ્ય જોવે છે કે એક નાનું બાળક છે અને એના મિત્રો છે એ સાથે રાજા રાજા રમતો હોય છે અને આ એક આદર્શ રાજા એના ગુણ આ બાળકમાં ઝળહળી ઉઠતા હોય છે અને આ બાળક ઉપર દેખાઈ આવતા હોય છે। આથી ચાણક્ય ઘણીક વાર તો થોડું ઘણું બધું ભૂલી જાય છે, પણ પાછળથી બધું યાદ કરીને પછી આ બાળકને છે એ પોતે શાસક બનાવવાની જણાવે છે, જેથી કરીને આ બાળક તૈયાર થાય છે અને આ રીતના છે એ બાળક મોટો કરે છે અને તેમને શસ્ત્ર અને શાસ્ત્રની નોલેજ આપે છે ચાણક્ય દ્વારા અને આ રીતના એક મહાન રાજા બનાવે છે। એટલે આ રીતના ચંદ્રગુપ્ત મૌર્ય જે બાળક હોય છે એ જ કોણ હોય છે? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય। અને આ ચંદ્રગુપ્ત મૌર્ય છે એ મોટો થઈને એના ગુરુ એટલે કે ચાણક્ય, કૌટિલ્ય કે વિષ્ણુગુપ્ત ત્રણેય નામ એમના જ છે, એટલે પરીક્ષામાં કોઈ પણ નામ આપણે આપી શકે, એટલે ધ્યાન રાખીશું। તો કે આની મદદથી પોતે નંદવંશના રાજા છે ધનાનંદ એની હત્યા કરે છે અને મગધ ઉપર પોતાનું સામ્રાજ્ય જમાવે છે। આગળ જોઈએ ચંદ્રગુપ્ત કોણ હતો, કયા વંશનો હતો, આ વિષયમાં વિવાદોમાં મતભેદ છે। ચંદ્રગુપ્તથી સંબંધિત ધારણાઓ છે, એટલે કે ચંદ્રગુપ્ત છે એ કોણ હતો, કયા વંશનો હતો એનો કોઈ ચોક્કસ માહિતી આપણી પાસે નથી, ઘણા બધા એમાં મતભેદ છે, વાદ વિવાદો છે, તો એમાં ઘણી બધી ધારણાઓ પણ છે। તો જોઈએ તો કે ભાઈ પહેલી તો કે બ્રાહ્મણ સાહિત્ય પ્રમાણે જોવા જઈએ તો ચંદ્રગુપ્ત કયો હતો? તો કે શુદ્ર હતો। બ્રાહ્મણ સાહિત્યમાં જે ઉલ્લેખિત છે એ પ્રમાણે જોવા જઈએ તો ચંદ્રગુપ્ત કઈ જ્ઞાતિનો હતો? તો કે શુદ્ર હતો। બૌદ્ધ અને જૈન સાહિત્ય પ્રમાણે જોવા જઈએ તો કે ભાઈ ચંદ્રગુપ્ત છે ક્ષત્રિય હતો। બૌદ્ધ અને જૈન સાહિત્ય પ્રમાણે જોવા જઈએ તો ચંદ્રગુપ્ત શું હતો? તો કે ક્ષત્રિય હતો। આવી રીતના મુદ્રા રાક્ષસ જે ગ્રંથ છે
એ પ્રમાણે જોવા જઈએ તો વૃષભ અને કુલહીન હતો, એટલે કે મુદ્રા રાક્ષસ પ્રમાણે જોવા જઈએ તો ચંદ્રગુપ્ત મૌર્ય છે એ વૃષભ અને કુલહીન હતો. ચોથું જોઈએ જસ્ટિન પ્રમાણે જોઈએ તો કે સાધારણ કુલ ઉત્પન્ન હતો, એટલે કે સાધારણ કુલનો વ્યક્તિ હતો એવું કહી શકાય. અને વિષ્ણુ પુરાણ પ્રમાણે જોવાય તો નીચ કુલનો ઉત્પન્ન હતો, એટલે કે વિષ્ણુ પુરાણ પ્રમાણે જોવા જઈએ તો નીચી જ્ઞાતિનો અથવા નીચ કુળનો છે આ ચંદ્રગુપ્ત મૌર્ય હતો. તો આવી રીતના કોઈ ચોક્કસ મંતવ્ય જોવા મળતા નથી, ઘણી બધી આમાં ચંદ્રગુપ્ત મૌર્ય સાથે ધારણાઓ જોડાયેલી છે. હવે જોઈએ આગળ તો કે ચંદ્રગુપ્ત મૌર્યનું ચંદ્રગુપ્ત નામ પ્રાચીનતમ અભિલેખ પુરાવો રુદ્રદામાના જૂનાગઢના અભિલેખમાંથી મળી આવે છે. એટલે કે જે ચંદ્રગુપ્ત મૌર્યનું છે એ ચંદ્રગુપ્ત નામ છે એ આપણે કયા લેખોમાંથી મળી આવે છે તો કે રુદ્રદામાના અભિલેખમાંથી મળી આવે છે. જે ક્યાં આવેલો છે તો કે જૂનાગઢમાં આવેલો છે. તો મિત્રો અહીંથી પણ બીજા પણ બે સવાલ થાય તો આપણે જોઈ લઈએ સાથે. તો કે આ સિવાય બીજા કોનો શિલાલેખ અહીં જોવા મળે છે તો કે અશોકનો જોવા મળે છે. અને આ સિવાય બીજો કોનો જોવા મળે છે તો કે સ્કંદગુપ્તનો. તો ટોટલ એમ કહી શકાય કે જૂનાગઢમાં કેટલા રાજાના શિલાલેખ આવેલા છે તો કે 3 રાજાના શિલાલેખ આવેલા છે. ક્યારેક પરીક્ષાની હાલની પેટર્ન પ્રમાણે પેપરમાં પ્રશ્ન પૂછાય કે ભાઈ નીચેનામાંથી કયા વંશનો ઉલ્લેખ અથવા કયા વંશનો શિલાલેખ છે એ જૂનાગઢમાં આવેલો નથી, તો આપણે ત્રણેય વંશના શિલાલેખ ત્રણેય વંશના નામ આવડતા હોવા જોઈએ કે જેમના રાજાઓએ જૂનાગઢમાં શિલાલેખ કોતરાવેલો છે. તો એક તો આવશે અશોક એટલે કે મૌર્ય વંશનો રાજા આવશે, રુદ્રદામા એટલે કે શક વંશનો રાજા આવશે શકક્ષત્રપ, અને સ્કંદગુપ્ત કે જે ગુપ્ત વંશનો રાજા આવશે. તો કે આ જે ચંદ્રગુપ્ત નામ છે એ આપણે ક્યાંથી મળી આવે છે તો કે જૂનાગઢના અભિલેખમાંથી મળી આવે છે. મિત્રો આ સિવાય આપણે સાથે જ વાત કરી લઈએ તો કે ચંદ્રગુપ્તનો જે સુબો છે એ જૂનાગઢમાં કોણ હતો, તો કે પુષ્યગુપ્ત વેશ્ય હતો. યાદ રાખીશું કે ભાઈ ચંદ્રગુપ્તનો છે એ સુબો છે એ જૂનાગઢમાં કોણ હતો, તો કે પુષ્યગુપ્ત વેશ્ય હતો. અને આ પ્રથમ ગુજરાતનો સુબો હતો એવો આપણે પણ ઉલ્લેખ કરી શકીએ. અને આ સિવાય મિત્રો આ જે પુષ્યગુપ્ત વેશ્ય છે એમણે ખેતીને ઉત્તેજન આપવા માટે, ખેતીને કંઈક વળતર મળી રહે એ માટે તેમણે એક તળાવનું નિર્માણ કરાવ્યું હતું જે સુવર્ણસિક્તા અને પલાસી, ફરીથી બોલું છું, સુવર્ણસિક્તા અને પલાસી નદીના સંગમ સ્થાને એક આડબંધ બાંધ્યો હતો, એક ડેમ બાંધ્યો હતો અને એક તળાવનું નિર્માણ કરાવ્યું હતું. અને આ તળાવનું નામ આપ્યું હતું સુદર્શન તળાવ. તો આ સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું, તો કે પુષ્યગુપ્ત વેશ્યએ બંધાવ્યું હતું, જે કોનો સુબો હતો, તો કે ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો હતો. આગળ જોઈએ ચંદ્રગુપ્ત મૌર્યની દક્ષિણ ભારતની વિજયમાં વિશે જાણકારી તમિલ ગ્રંથ અહનાનુર અને પૂર્ણાનુર તથા અશોકના અભિલેખમાંથી મળે છે. એટલે કે જે ચંદ્રગુપ્ત મૌર્ય છે એમણે દક્ષિણ ભારતમાં ઉપર વિજય છે જમાવ્યો હતો એમની માહિતી આપણે તમિલ ભાષાનો જે ગ્રંથ છે અહનાનુર અને બીજો કયો છે પૂર્ણાનુર છે આ ગ્રંથ ઉપરથી, અને આ સિવાય અશોકના શિલાલેખ ઉપર એટલે કે અભિલેખો ઉપરથી પણ આપણે છે ચંદ્રગુપ્ત મૌર્યની દક્ષિણ ભારતના વિજયની આપણે માહિતી મળે છે. ઈસવીસન પૂર્વે 305માં ચંદ્રગુપ્ત મૌર્યએ યુનાની રાજા સેલ્યુકસ નિકટેને હરાવ્યો હતો અને બંને વચ્ચે સંધિ થઈ હતી જેની શરતો નીચે મુજબ હતી. એટલે કે ઈસવીસન પૂર્વે 305માં હવે એવું કહેવાય છે કે જ્યારે આપણે હમણાં વાત કરી હતી થોડો સમય પહેલાં કે ધનાનંદના સમયમાં વિદેશીઓનું આગમન થતું અથવા વિદેશી લોકોએ છે એ આક્રમણ કર્યું હતું, જેમાં આક્રમણમાં કોણ હતો, તો કે ભાઈ સિકંદર, જેનું નામ તમે બધા મિત્રોએ સાંભળ્યું જ છે. તો આ જે સિકંદર હતો એમણે જ છે એ ભારતમાં આક્રમણ કર્યું હતું અને ભારતના એક પોરસ અથવા પોરુ રાજા સાથે યુદ્ધ કર્યું હતું. પરંતુ આ જે ઝેલમ નદી સુધી યુદ્ધ કર્યું હતું અને જીતી લીધો હતો, પરંતુ ત્યાંથી એમનું સૈન્ય આગળ વધવા તૈયાર ન હતું. આથી તેમને ના કોઈ કારણ રહેવા માટે એટલે કે આની પછી બીજો કોઈ રસ્તો ન દેખાતા પોતે છે જેટલો પણ ભારતનો પ્રદેશ જીતો છે એ તેમના સેનાપતિ સેલ્યુકસ નિકેટર ને સોંપીને પોતે છે એ પાછો છે યુરાન યુરોપ દેશમાં જતો રહે છે. તો આ રીતના સેલ્યુકસ નિકેટર પોતે એ રીતના યુનાની હતો અને એ છે જેમ સેલ્યુકસ એટલે કે સિકંદર હતો એવી જ રીતના એમનો સેનાપતિ સેલ્યુકસ નિકેટર હતો. પરંતુ ચંદ્રગુપ્ત મૌર્ય હવે ધીમે ધીમે એ સમયમાં 16 મહાજન પદ હતા જેમાંનું મગધ છે એ મહત્વનું હતું જે ચંદ્રગુપ્ત મૌર્યએ જીતી લીધું હતું, પણ ધીમે ધીમે પોતે બીજા પણ મહાજન પદો જીતતો હતો અને આ રીતના પોતાના રાજ્યનો વિસ્તાર કરતો હતો. તો એ છે કોની સાથે યુદ્ધ થાય છે, તો કે જે સેલ્યુકસ નિકેટર સાથે યુદ્ધ થાય છે. અને આ યુદ્ધમાં કોની હાર થાય છે, તો કે સેલ્યુકસ નિકેટરની હાર થાય છે. અને આમાં એક સંધિ થાય છે એટલે કે બંને વચ્ચે અમુક શરતો મૂકવામાં આવે છે. તો જોઈએ કઈ કઈ શરત હતી સંધિ હતી, તો કે ભાઈ પહેલું તો હતું સેલ્યુકસ જે છે એણે ચંદ્રગુપ્તને આર્સ્કોસિયા
આર્કોશિયા એટલે કે કાંધાર પ્રદેશ, એરિયના એટલે કે કાબુલ, હેરાત અને મકરાન આ પ્રદેશો આપ્યા હતા. એટલે કે સેલ્યુકસે છે એ ચંદ્રગુપ્તને કયા કયા પ્રદેશો આપ્યા હતા? તો કે આર્કોશિયા એટલે કે કાંધાર, એરિયના એટલે કાબુલ, હેરાત અને મકરાન પ્રદેશો આપ્યા હતા. સેલ્યુકસે પોતાની પુત્રી જેનું નામ હતું હેલન, સેલ્યુકસની પુત્રીનું નામ શું હતું? તો કે હેલન. એમના લગ્ન કોની સાથે કરાવ્યા હતા? તો કે ચંદ્રગુપ્તની સાથે કરાવ્યા હતા. આ સિવાય ત્રીજું જોઈએ તો કે સેલ્યુકસે પોતાનો છે એ રાજદૂત મેગેસ્થનીસ જે ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો હતો, અને ત્યાં ચંદ્રગુપ્તના દરબારમાં મેગેસ્થનીસે એક બુક લખી હતી ઇન્ડિકા, અને આ ઇન્ડિકા બુકમાંથી આપણે પ્રાચીન ભારતનો ઇતિહાસ છે એ સારા પ્રમાણમાં જાણવા મળે છે. એટલે કે આ રીતના પુસ્તક છે એ રચના કરી હતી. તો કદાચ મિત્રો આપણે આવો સવાલ પણ પૂછાય કે ભાઈ મેગેસ્થનીસ છે એ કોના દરબારમાં હતો? તો કે ભાઈ છે આપણે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં હતો. અને આ સિવાય મેગેસ્થનીસે કઈ બુક લખી છે? તો કે ભાઈ ઇન્ડિકા બુક લખી છે એ આપણે યાદ રાખીશું. આ સિવાય તો કે ભાઈ આટલું છે સેલ્યુકસ નિકેટર આપ્યું તો ચંદ્રગુપ્ત મૌર્યને પણ એવું થયું કે આપણે કંઈક આપવું જોઈએ. આથી ચંદ્રગુપ્ત એ છે એ શું કર્યું હતું? તો કે સેલ્યુકસને 500 હાથી આપ્યા હતા. હવે ઘણા મિત્રોને સવાલ થાય કે ભાઈ 500 હાથી આપ્યા આપ્યા 500 હાથી. તો મિત્રો સમજો કે ભાઈ આ હાથી હવે જ્યારે સિકંદર છે એ ભારત ઉપર આક્રમણ કરવા આવ્યો હતો તો એમણે એ લોકોએ પોતે ક્યારેય હાથી જોયા ન હતા. તો સ્વાભાવિક છે કે હાથી એના ક્યારેય એના સૈન્યમાં હશે નહીં. એવી જ રીતના જેમ સેલ્યુકસ નિકેટરના રાજ્યમાં પણ હાથી નહીં હોય, પરંતુ હવે તો રિલેશનમાં આવી ગયા, ચંદ્રગુપ્ત મૌર્યના રિલેશનમાં આવી જાય સેલ્યુકસ નિકેટર, આથી એમની રક્ષા કરવીની જવાબદારી કોની બને? ચંદ્રગુપ્ત મૌર્યની. આથી ચંદ્રગુપ્ત મૌર્યએ તેમને 500 હાથી ભેટમાં આપ્યા હતા. તો ઘણા મિત્રોને સવાલ થાય કે સર એમણે હાથી આટલા ભેટમાં આપ્યા હતા તો એમની પાસે કેટલા હશે? તો મિત્રો એવું અર્થશાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ કે કૌટિલ્યના જે અર્થશાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો એમાં કંઈક માહિતી પ્રમાણે જોવા જઈએ તો 18,000 એમની પાસે હાથી હતા. 18,000 એમની પાસે હાથી હતા, 30,000 એમની પાસે ઘોડા હતા. મિત્રો આ તમને જે અર્થશાસ્ત્ર જે ગ્રંથ છે કૌટિલ્યનો ચાણક્યનો એના અનુસાર તમને માહિતી આપું છું કે ભાઈ 18,000 એમની પાસે હાથી હતા, 30,000 એમની પાસે ઘોડા હતા, આ સિવાય ઘણા બધા રથ પણ હતા, અને આ સિવાય એમની પાસે 3-4 લાખ પાયદળ હતું. 3-4 લાખ શું હતું? તો કે પાયદળ હતું ચંદ્રગુપ્ત મૌર્ય પાસે. તો આ રીતના એમના સૈન્યની આટલી બધી એમનું સૈન્ય પણ મોટું હતું એવું આપણે કહી શકાય. આગળ જોઈએ, ચંદ્રગુપ્ત જૈન ધર્મનો અનુયાયી હતો. એટલે કે ચંદ્રગુપ્તે છે કયો ધર્મ અંગીકાર કર્યો હતો? તો કે જૈન ધર્મનો અંગીકાર કર્યો હતો. આ સિવાય ચંદ્રગુપ્ત મૌર્ય અને સેલ્યુકસની વચ્ચે થયેલ યુદ્ધનું વર્ણન એખિયાનસ એ કર્યો હતો. એટલે કે આ ચંદ્રગુપ્ત મૌર્ય અને જે સેલ્યુકસ વચ્ચેનું જે યુદ્ધ થયું હતું એમનું વર્ણન કોણે કર્યું હતું? તો કે એખિયાનસે કર્યું હતું. ચંદ્રગુપ્તનું પાટનગર શું હતું? તો કે પાટલીપુત્ર. એટલે કે એમની રાજધાની કઈ હતી ચંદ્રગુપ્ત મૌર્યની? તો કે પાટલીપુત્ર એમની રાજધાની હતી. ચંદ્રગુપ્ત મૌર્યએ જૈન ધર્મગુરુ ભદ્રબાહુ થી જૈન ધર્મની દીક્ષા લીધી, અને તેમની સાથે ચંદ્રગુપ્તે છે કર્ણાટકના શ્રવણબેલગોળામાં જઈને સલ્લેખના પદ્ધતિમાં પોતાના પ્રાણ છોડ્યા હતા, ત્યજી દીધા હતા. તો ફરીથી તો કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્યએ કયા જૈન મુનિ સાથે તેમની દીક્ષા લીધી હતી? તો કે ભદ્રબાહુ પાસેથી. અને આ ભદ્રબાહુ પાસેથી દીક્ષા લઈને પોતે છે કર્ણાટકના શ્રવણબેલગોળાના જે જંગલો છે તેમાં સલ્લેખના છે પદ્ધતિ પ્રમાણે પોતાના જીવ ત્યાગ કર્યો હતો. તો ઘણા મિત્રોને સવાલ થાય કે સલ્લેખના પદ્ધતિ એટલે શું? તો જોઈએ તો કે સલ્લેખના પદ્ધતિ એટલે ઉપવાસ દ્વારા છે એ પોતાના પ્રાણ ત્યજી દેવા. એટલે કે ઉપવાસ એટલે કે અન્નજળનો ત્યાગ કરીને પોતાના જીવ છે એ છોડી દેવો અથવા ત્યાગ કરવો. આ સિવાય સ્ટ્રેબો અને જસ્ટિને ચંદ્રગુપ્ત મૌર્યને સેન્ડ્રોકોટસ કહ્યું છે. એટલે કે સ્ટ્રેબો અને જે જસ્ટિન છે એમને ચંદ્રગુપ્ત મૌર્યને કયા નામે ઉલ્લેખિત કર્યો છે? તો કે ભાઈ સેન્ડ્રોકોટસ કહ્યું હતું. આ સિવાય જોયા જઈએ તો કે એરિયન અને પ્લુટાર્કે શું કહ્યું હતું? તો કે એન્ડ્રોકોટસ કહ્યું હતું. આ સિવાય તો કે વિલિયમ જોન્સ સૌથી પહેલાં આ પ્રમાણિત કર્યું હતું કે સેન્ડ્રોકોટસ
ચંદ્રગુપ્ત મૌર્ય જ છે. એટલે કે વિલિયમ જે જોન્સ છે એમણે સૌ પ્રથમ પ્રમાણિત કર્યું હતું કે ભાઈ આ જે સેલ્યુકસ છે, ચંદ્રગુપ્ત મૌર્ય છે એમ એ જ છે. પોતે કયા નામે ઓળખાતો હતો? તો કે સેન્ડ્રોકોટસ તરીકે ઓળખાતો હતો. તો મિત્રો, આ સિવાય જોવા જઈએ તો ચંદ્રગુપ્ત મૌર્યની એક વાત કરીએ તો કે આ સિવાય તેમણે એક જૈન સભા પણ ભરી હતી. તો કે આ જૈન સભા છે એમણે પાટલીપુત્રમાં ભરી હતી, અને જૈન સભા ટોટલ એવું કહી શકાય કે બે ભરાણી હતી, જેમાં એક છે ચંદ્રગુપ્ત મૌર્યએ ભરી હતી, જે ઈસવીસન પૂર્વે 298માં ભરી હતી. એ પણ આપણે યાદ રાખીશું કે ભાઈ ઈસવીસન પૂર્વે 298માં ભરાણી હતી અને આ પ્રથમ જૈન સભા ભરનાર વ્યક્તિ હતો. હવે આ સભા ક્યાં ભરાણી હતી, કોણે ભરી હતી, એમના અધ્યક્ષ કોણ હતા, એમાં શું વસ્તુ બની હતી અથવા એમનો શું વિષય વસ્તુ હતી, એમની ચર્ચા આપણે જૈન ધર્મના જ્યારે વિડીયો જોઈશું ત્યારે એમાં સંપૂર્ણ માહિતી લઈશું. તો મિત્રો, આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. જો કોઈ ક્વેરી હોય, કન્ફ્યુઝન હોય તો તમે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, જેથી કરીને અમે તેમનું સોલ્યુશન આપી શકીએ. તો મિત્રો, આ વિડીયોમાં આપણે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.